केशोद तालुकाना ईसरा गामे श्री ध्रुणेश्वर बापानो त्रिदिवसीय मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव योजवामां आव्यो हतो, जेमां जे भाव विभोर वातावरणमां नीच स्थानी स्थापना करी दर्शनार्थीओ माटे खुल्ला मुकवामां आव्या बाद आरती करवामां आवी हती। आचार्य पदे शास्त्री श्री हेमेंद्र भाई जोशी द्वारा शास्त्रोक्त विधि अनुसार प्राण प्रतिष्ठा करवामां आवी हती। केशोदना ईसरा गामे श्री ध्रुणेश्वर बापाना त्रिदिवसीय प्राण प्रतिष्ठा महोत्सव अंतर्गत रोज रात्रिना विविध सांस्कृतिक कार्यक्रमों आयोजन बहोळी સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ધુણેશ્વર બાપાના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાવિકો ભક્તો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રી ધુણેશ્વર બાપાના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। ધૂળેટીના દિવસે વહેલી સવારથી જ ધુણેશ્વર બાપાના સાનિધ્યમાં ભવ્ય લોકમેળો યોજાય છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારના પરિવારમાં બાળકનો જન્મ થયો હોય તે પરિવાર દર્શનાર્થે આવી પ્રસાદી ધરવાની અને ધૂળની મુઠ્ઠી ભરીને નાગદાદાને ધરાવવાની પરંપરા છે, જે આજના આધુનિક યુગમાં પણ જળવાઈ રહી છે। કેશોદના આસપાસના વિસ્તારમાં માણેકવાડા, સોદરડા, કણઝા, બામણવાડા અને ખુંભડી ગામે નાગદેવતાના પ્રસિદ્ધ સ્થાન આવેલા છે અને લોકવાયકા મુજબ એક જ પરિવારના નાગકુળના હોવાનું માનવામાં આવે છે। મારું નામ શાસ્ત્રી હેમેન્દ્રભાઈ જોશી, ઈસરા ગામે, કેશોદ તાલુકાના ઈસરા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ। એ આયોજનની અંદર પ્રથમ દિવસની અંદર દ્વિતીય દિવસ અને તૃતીય દિવસ એટલે તારીખ 22/2/2023 સુધી દિવ્ય મહોત્સવનું દિવ્ય ભવ્ય આયોજન ધુણેશ્વર દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અહીંયા 3 દિવસ સુધી આ પ્રતિષ્ઠાનો દિવ્ય ભવ્ય પ્રોગ્રામ અને મહોત્સવ ઉજવવામાં આવ્યો। એમાં રાતના સમયે પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ, રાસ મંડળ તથા જ એના સિવાય અનેકા અનેક રાત્રિના પ્રોગ્રામો, સાંસ્કૃતિક પ્રોગ્રામો અને બધા કરવામાં આવ્યા। એ સિવાય આજે સાંજના 9 કલાકે કાનગોપીનું એક દિવ્ય ભવ્ય અને એક રાસોત્સવ રાખેલો છે। તમામ ભક્તજનોએ પધારવું અને આ દિવ્ય ઉત્સવની અંદર ગામ લોકોએ, આજુબાજુના લોકોએ જેને શ્રદ્ધા છે ધુણેશ્વર બાપાના એ બધા હાજર રહ્યા। અસ્તુ, રાવલિયા મધુનો રિપોર્ટ, કેશોદ।